જય શ્રી કૃષ્ણ મિત્રો, દૂધી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તે આપણે બધા જાણીએ જ છીએ, પણ રેગ્યુલર અઠવાડિયે જો દૂધીનું શાક કરીએ તો ઘરમાં કોઈને નથી ભાવતું હોતું, એટલે દૂધી ખવડાવવા માટે કોઈક ને કોઈક તીકડમ લગાવવા પડતા હોય છે. અને ખાસ કરીને ઉનાળામાં તો દૂધી ખાવી જ જોઈએ, કેમ કે દૂધી એકદમ ઠંડક આપે છે, પેટમાં એસિડિટી અને આફરો નથી થવા દેતી. તો આજે આપણે દૂધીમાંથી એક સરસ મજાનો નવો જ નાસ્તો બનાવીશું. આની પહેલાં પણ મેં તમારી સાથે દૂધીમાંથી બનતી અનેક અવનવી રેસીપીઓ શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે ગોળ કે લાંબી કોઈ પણ દૂધી લઈ શકો છો, પણ આ વાડીની દૂધી છે એટલે મેં આ દૂધી લીધેલી છે. તો આટલા દૂધીના ટુકડાને મેં છાલ ઉતારીને લઈ લીધી છે, અને હવે જે મોટી ખમણી આવે એની મદદથી આપણે દૂધીને ખમણી લઈશું. દૂધીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એટલે ઉનાળામાં ખાસ કરીને દૂધી તો લેવી જ જોઈએ, રોજ નહીં તો કમસે કમ અઠવાડિયામાં બે વખત તો દૂધી ખાવી જ જોઈએ. તો દૂધી ખવડાવવા માટે આપણે આવી રીતના નવા નવા આઈડિયા લગાડવા પડતા હોય છે. તો અહીં મેં આવી રીતના દૂધીને ખમણી લીધી છે. તો આને એક બાઉલની અંદર આપણે લઈ લઈએ, અને હવે આની અંદર એક વાટકી જેટલી અથવા તો એક કપ જેટલી સોજી નાખી દઈશું. તમે જાડી કે ઝીણી કોઈ પણ સોજી લઈ શકો છો. તેની સાથે બાઇન્ડિંગ માટે અડધા કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું, અને સાથે એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. હવે આની અંદર એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું, અને તેની સાથે મસાલા કરી લઈએ, સ્વાદ પ્રમાણે મીઠું. અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર, અને નાસ્તો પચવામાં એકદમ સરળ રહે તેના માટે એક નાની ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું. એવી રીતે અજમો નાખવાથી તેની સુગંધ અને ફ્લેવર પણ સરસ આવશે, અને નાસ્તો પચવામાં પણ હળવો રહેશે. સાથે એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ, અને આનો સ્વાદ બમણો કરવા માટે એક નાની ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું. આ મસાલો જરૂરથી એડ કરવાનો, તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે. અને હવે હાથેથી ચોળીને આને મિક્સ કરી લઈશું. આવી રીતના મસળવાથી દૂધીની અંદરથી પાણી છૂટું પડશે, એટલે બધું સરસ બાઇન્ડિંગ આવી જશે. આમાં આપણે વધારે એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે. તો જો સરસ દૂધીમાંથી પાણી છૂટું પડીને બધું મિક્સ થઈ ગયું છે, તો હવે આને ઢાંકીને આપણે 10-15 મિનિટ રહેવા દઈશું, જેથી સોજી સરસ ફૂલી જાય. તો જો લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ. જો પહેલાં કરતાં મિશ્રણ કઠણ થઈ ગયું છે, કેમ કે સોજી પાણી શોષી અને ફૂલી ગઈ છે. તો આને થોડુંક ઢીલું કરવા માટે થઈને આની અંદર 3 મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું. સાધારણ ખટાશવાળું હોય તેવું દહીં લેવાનું. તમારે દહીં ન નાખવું હોય તો પાણી પણ એડ કરી શકો છો, પણ દહીં નાખવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો એક વખત આને ફરીવાર હલાવીને મિક્સ કરી લઈશું. તો આની અંદર આપણે પાણી બિલકુલ નથી નાખ્યું, આપણે ચેક કરી લઈએ. ટેસ્ટમાં જો કંઈ વધારે ઓછું હોય તો તમે એડ કરી શકો છો. હવે આની અંદર 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું, અને સોડાને એક્ટિવેટ કરવા માટે ફરીવાર હું ઉપર 1 ચમચી જેટલું દહીં એડ કરી દઉં છું, અને આને મિક્સ કરી લઈએ. એટલે આની કન્સિસ્ટન્સી ના તો ઢોકળાના ખીરા જેવી છે કે ના મુઠિયા જેવી, બંનેની વચ્ચેની છે. ઢોકળા કરતાં થોડુંક કઠણ છે અને મુઠિયા કરતાં ઘણું બધું ઢીલું છે. તો હવે અહીં મેં તેલથી ગ્રીસ કરેલી થાળી લઈ લીધી છે, તેમાં મિશ્રણ નાખીને આપણે આને ચમચીથી બરાબર ફેલાવી દઈશું, કેમ કે આ જાતે ફેલાય એટલું ઢીલું પણ નથી. તો આને બરાબર ફેલાવી દઈએ. તો આપણે જેટલું મિશ્રણ તૈયાર કર્યું તેનાથી આવડી મોટી 2 થાળી બનીને તૈયાર થઈ હતી. તો હવે આને ઢોકળિયામાં 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ફૂલ ફ્લેમ પર જ આપણે આને સ્ટીમ કરવાનું છે. તો જો ઢોકળિયામાં મેં 15 મિનિટ આને સ્ટીમ કરી લીધું છે, આપણે ખોલીને ચેક કરી લઈએ. એકદમ સરસ આ પાકી ગયા છે, આપણે ચાકુ નાખીને ચેક કરી લઈશું. તો હવે આ બંને થાળીને આપણે નીચે લઈ લઈએ અને સાધારણ ઠંડી થવા દઈશું. ગરમ ગરમમાં કાપા કરીશું તો તૂટી જશે, એટલું સોફ્ટ હોય છે. તો સાધારણ ઠંડી થઈ ગઈ છે બંને થાળી. તો હવે આપણે આને કટ કરી લઈએ. હું આને લાંબી લાંબી ચિપ્સ જેમ કટ કરું છું, તમે ઈચ્છો તો આના ચોરસ ટુકડા પણ કરી શકો છો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. તો અહીં મેં આને કટ કરી લીધું છે, હું તમને કાઢીને બતાવી દઉં. જો એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યું છે, અને આ ખૂબ જ ઝડપથી બની જાય છે, અને એમનેમ પણ ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. જો અંદરથી જાળી કેવી સરસ પડી છે તમે જોઈ શકો છો. તો હવે આનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે 1 ચમચી જેટલું તવાની અંદર તેલ લઈ લઈશું, અને તેની અંદર થોડીક રાઈના દાણા અને થોડાક સફેદ તલ નાખી દઈશું. સાથે જ 5-6 લીમડાના પાન નાખી દઈએ, અને આને બરાબર મિક્સ કરી લઈશું.
મારો તવો વચ્ચેથી ઊંચો છે એટલે બધું સાઈડમાં વયું ગયું છે, એટલે હું આવી રીતના વચ્ચે લઈ લઉં છું આને. અને હવે આપણે જે ફિંગર કટ કરીને રાખી તે એક એક આની ઉપર રાખી દઈએ, આવી રીતના બધી ગોઠવી દઈશું. અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર માટે થવા દઈશું. થોડીક વાર થાય એટલે આપણે પલટાવીને જોઈ લઈએ. જો એક બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો બીજી બાજુથી પણ આપણે આવી જ રીતના આને બદામી કલર આવે ત્યાં સુધી થવા દઈશું. તો ઉપર નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ એવો આપણો દૂધીનો નવી જ પ્રકારનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જો બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે, તમારે હજી વધારે ક્રિસ્પી કરવું હોય તો તમે હજી વધારે વાર રાખી શકો છો. તો ગરમા ગરમ આને સર્વ કરી દઈએ. અહીં મેં આને તળેલા મરચાં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે, પણ તમે દહીં અને ડુંગળી સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો એ લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.